એક વત્તા સેક એ છેદમાં સેક એ અને સાઇન સ્ક્વેર એ ના છેદમાં એક ઓછા કોસ એ. આપણે અહીં સાબિત કરવાનું છે કે આ બંને એક સમાન છે. હવે આ જોતા જ તમારા મગજમાં કઈ રીત આવશે? તમે કદાચ વિચારી શકો કે આપણે અહીં આ જે છે તેને આના સંદર્ભમાં લખી શકીએ, અથવા આપણને આ બાજુ જે આપવામાં આવ્યું છે આપણે તેને આ બાજુના સંદર્ભમાં લખી શકીએ. કોઈક વખત એવું પણ બને કે તમારા મગજમાં કોઈ જ રીત ન આવે. તમે અહીં આને કોઈ ત્રીજી રાશિમાં ફેરવી શકો, ત્યારબાદ અહીં આ પદાવલીને પણ તે ત્રીજી રાશિમાં ફેરવી શકો. તો હું અહીં આ સેકને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. હું તેને સાઇન અને કોસના સંદર્ભમાં લખીશ. તો અહીં સેક એ બરાબર એકના છેદમાં કોસ એ થાય, માટે એક વત્તા એકના છેદમાં કોસ એ અને પછી તે આખાના છેદમાં એકના છેદમાં કોસ એ. મેં અહીં કોઈ ખાસ નિત્યસમનો ઉપયોગ નથી કર્યો, મેં ફક્ત વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કર્યો છે. હવે આપણે અહીં આનું થોડું વધારે સાદું રૂપ આપીએ. અહીં આપણને અંશમાં કોસ એ વત્તા એક મળશે અને પછી છેદમાં એકના છેદમાં કોસ એ, માટે તે બંને કોસ એ કેન્સલ થઈ જશે અને આના બરાબર એક વત્તા કોસ એ. આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે. જો મારે બધા જ સ્ટેપ લખવા હોય તો આ એક વત્તા કોસ એ ના છેદમાં કોસ એ આવશે અને પછી તે આખાના છેદમાં એકના છેદમાં કોસ એ, માટે અહીંથી આ બંને કેન્સલ થઈ જશે. મેં અહીં તે જ પ્રમાણે કર્યું છે. આશા છે કે તમને આ સમજાયું હશે. હવે જોઈએ કે એક વત્તા કોસ એ ને આના સંદર્ભમાં લખી શકાય કે નહીં. હવે જ્યારે પણ મને એક બાજુનું સાદુરૂપ કંઈક આ પ્રમાણે મળે, અહીં આ એક સરળ બહુપદી છે, તે આ બહુપદી કરતા સરળ છે, ત્યારે હંમેશા મને એવો વિચાર આવે કે શું આપણે આનું સાદુરૂપ આપી શકીએ જેનાથી આપણને જવાબ તરીકે આ જ બહુપદી મળે. જો આપણને તે પ્રમાણે મળી જશે તો આપણે અહીં આ સાબિત કરી લઈશું. તમારે હંમેશા આના બરાબર આ જ થાય એવું સાબિત કરવાની જરૂર નથી. જો તમે આના બરાબર કોઈ કિંમત લઈ આવો અને આના બરાબર પણ તે જ કિંમત થાય તો પણ તે સાચું છે. હું અહીં આનું સાદુરૂપ એટલા માટે આપવા માંગુ છું કારણ કે આ પદાવલી આના કરતા ખૂબ જ સરળ છે. તો હવે જોઈએ કે અહીં શું કરી શકાય. અહીં મારી પાસે અંશમાં સાઇન સ્ક્વેર ઓફ એ છે, જ્યારે આપણી પાસે અહીં ફક્ત કોસ છે. તો સૌ પ્રથમ આપણે આ સાઇન એ ને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. સાઇન સ્ક્વેર એ બરાબર એક ઓછા કોસ સ્ક્વેર એ થાય, માટે એક ઓછા કોસ સ્ક્વેર એ તેના છેદમાં એક ઓછા કોસ એ આવશે. હવે તમે અહીં એક બાબત નોંધી શકો, તમે અહીં આ અંશને એકનો વર્ગ ઓછા કોસ સ્ક્વેર એ તરીકે દર્શાવી શકો, એટલે કે તમે તેને એ નો વર્ગ ઓછા બી ના વર્ગના સ્વરૂપમાં લખી શકો. આપણે એવું શા માટે કરવું જોઈએ? કારણ કે અહીં આપણી પાસે એક વત્તા કોસ એ છે અને અહીં આપણી પાસે એક ઓછા કોસ એ છે. આ એ વત્તા બી હોય એવું લાગે છે અને આ એ ઓછા બી હોય એવું લાગે છે. આપણે અહીં આ પદાવલીને આ પદાવલીમાં ફેરવવા માંગીએ છીએ, તેથી જો આપણે એનો વર્ગ ઓછા બી ના વર્ગ સ્વરૂપમાં તેને લખીએ તો આપણે અહીં આ અંશને એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી તરીકે લખી શકીએ. માટે અહીં અંશમાં એક વત્તા કોસ એ, એક વત્તા કોસ એ ગુણ્યા એક ઓછા કોસ એ આવશે અને પછી તે આખાના છેદમાં એક ઓછા કોસ એ આવે. હવે કોસ એ ની કિંમત શૂન્ય ન હોય તેવી દરેક કિંમતો માટે તમે અહીં આને ઉડાવી શકો. તો હવે અહીં આપણી પાસે ડાબી બાજુ એક વત્તા કોસ એ છે અને જમણી બાજુ પણ એક વત્તા કોસ એ છે, તેથી કહી શકાય કે આપણે આ સાબિત કર્યું. અહીં આપણે આ સાબિત કર્યું. અહીં ડાબી બાજુ તમારી પાસે એક વત્તા કોસ એ છે, જમણી બાજુ પણ તમારી પાસે એક વત્તા કોસ એ છે, માટે અહીં આના બરાબર એક વત્તા કોસ એ.